अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, आज आपणे अभ्यास करशुं संयुक्त राष्ट्रो विषय। तो आज आपेलो छे ने ए संयुक्त राष्ट्रनो लोगो छे। ए संयुक्त राष्ट्रनो लोगो छे, जोई लो। हवे संयुक्त राष्ट्रनो प्रतीक कहेवाय, ने प्रतीक चिन्ह प्रथम विश्वयुद्धना अंते विश्वनी अंदर आंतरराष्ट्रीय शांति स्थापवा माटे राष्ट्रसंघनी स्थापना करवामां आवी हती। आपणे जोई गया पहेला के पहेलो विश्वयुद्ध पूरो थई गयो, पाछी वरी पहेलो विश्वयुद्ध पण भयानक हतो, एनी अंदर पण घणा बधी जानहानी थई हती, लाखो रुपियानो खर्चो थयो हतो। तो ए युद्ध फरी पाछो न थाय एटला माटे दुनियानी अंदर एक संस्था स्थापवामां आवी, जे विश्वमां शांति स्थापवानी प्रयत्न करे, ने एना माटे राष्ट्रसंघની स्थापना કરવામાં આવી હતી। પરંતુ રાષ્ટ્રસંઘ એ નિષ્ફળ ગયો, બરાબર છે, અને વિશ્વ બીજો વિશ્વયુદ્ધ થઈ ગયો। તો હવે બીજો વિશ્વયુદ્ધ પૂરો થયો, ફરી પાછો વિશ્વની અંદર શાંતિ સ્થાપવા માટે સલામતી સ્થાપવા માટે અને સહઅસ્તિત્વના હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘ, આજે સંયુક્ત સંઘ, સંયુક્ત રાષ્ટ્રનો સંઘ યાને કે યુએન ની યુનાઇટેડ નેશનની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ કરવામાં આવી હતી। કઈ તારીખ? 24 ઓક્ટોબર 1945। અને તેનું જે ઓફિસ છે, તેની જે કાર્યાલય છે, એ ન્યુયોર્કમાં રાખવામાં આવી છે। જો આ એનો ચિન્હ છે, દેખાય છે તમને એની ઓફિસ, એ ઓફિસ ક્યાં છે? ન્યુયોર્કમાં છે વિદ્યાર્થી મિત્રો। અમેરિકાની અંદર જે ન્યુયોર્ક છે ને, એ ન્યુયોર્કની અંદર એની ઓફિસ છે સંયુક્ત રાષ્ટ્રની। તો એ યાદ રાખજો, યુનાઇટેડ નેશન યુએન પણ કહે છે એને। તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું, ત્યારથી જ છે ને એના પ્રયત્ન શરૂ થઈ ગયા, બરાબર ને। સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના પ્રયત્ન છે ને એ ક્યારથી થયા? તો જ્યારથી અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં જોડાઈ ગયો, ત્યારથી જે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા। અને માનવીની સ્વતંત્રતા, માનવીની શાંતિ, માનવીની સલામતી માટે એ હેતુસર અમેરિકાના જે પ્રમુખ હતા તે વખતના રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસને સંદેશો આપવા માટે એક મહત્ત્વની 4 સ્વતંત્રતાની ઘોષણાઓ કરી, બરાબર ને। તો એ યાદ રાખજો કે અમેરિકાની જે સંસદ છે એ સંદેશો આપ્યો અને એણે 4 દુનિયાની અંદર 4 સ્વતંત્રતાઓની જાહેરાત કરી। નંબર 1 વિચાર અને વાણી સ્વતંત્રતા, નંબર 2 ધાર્મિક સ્વતંત્રતા, નંબર 3 આર્થિક સ્વતંત્રતા, ને નંબર 4 ભયમાંથી મુક્તિ, બરાબર છે। તો આ જે 4 સ્વતંત્રતાઓની જાહેરાત કોણે કરી? તો અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રૂઝવેલ્ટ, બરાબર છે। હવે આ પછી જે પ્રમુખ રૂઝવેલ્ટ છે અને બ્રિટનના વડાપ્રધાન હતા ચર્ચિલ, એ બંને સાથે મળ્યા અને એટલેન્ટિક મહાસાગરના એક જહાજ પર બેઠા અને ત્યાં એ આ જે 8 મુદ્દાઓનું એક ખતપત્ર તૈયાર કર્યું, એક લિસ્ટ તૈયાર કર્યું, ખતપત્ર તૈયાર કર્યું। એટલેન્ટિક મહાસાગરનો એક જે જહાજ હતો એના પર છે એક ખતપત્ર તૈયાર કર્યું, એટલા માટે એ ખતપત્રને એટલેન્ટિક ખતપત્ર તરીકે ઓળખવામાં આવે છે। અને આ જે ખતપત્ર છે, એટલેન્ટિક ખતપત્ર, એ સંયુક્ત રાષ્ટ્ર જે રાષ્ટ્રનો જે સ્વતંત્ર છે, સ્વતંત્રતા છે, સાર્વભૌમત્વ છે, એની જાળવણી કરવી, વિશ્વની અંદર શાંતિ સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિશસ્ત્રીકરણની બાબતનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ ખતપત્રની અંદર। કયો ખતપત્ર? તો કે એટલેન્ટિક ખતપત્ર। એટલેન્ટિક ખતપત્ર નામ શું કામ પડ્યું? તો કે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના પ્રમુખ ચર્ચિલ, વડાપ્રધાન ચર્ચિલ, એને એટલેન્ટિક મહાસાગરના એક જહાજમાં બેસી આ ખતપત્ર તૈયાર કર્યું હતું, એટલા માટે એને એટલેન્ટિક ખતપત્ર કહેવામાં આવે છે। તો ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા, ચીનના જે બધા વિદેશ પ્રધાનો હતા, એ વિદેશ પ્રધાનો વિશ્વ માટે શાંતિ માટે છે એ મોસ્કો ખાતે ભેગા થયા,
ક્યાં ભેગા થયા? મોસ્કો ખાતે 1943માં, 1943 ઓક્ટોબર મહિનામાં, જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ. તો મોટા મોટા જે નેતા હતા વિદેશ પ્રધાનો એ મોસ્કોમાં ભેગા થયા અને વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે ભેગા થયા. એટલા માટે એ 1943ની ઓક્ટોબર મહિનાની જે જાહેરાત હતી એ મોસ્કો જાહેરાત તરીકે ઓળખવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, આગળની આપણે વાત કરીએ તો તમને કહે છે કે 1943 નવેમ્બરના જે તહેરાન હતા એ તહેરાનના 3 માંધાતાઓ એટલે કે મોટા નેતાઓની જે પરિષદ મળી અને એ પરિષદની અંદર છે એ શું થયું? તો એ પરિષદની અંદર વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રો ભેગા થયા, 50 દેશો, અને એ લોકોએ સંયુક્ત રાષ્ટ્રનો જે ખતપત્ર હતો એ ખતપત્ર તૈયાર કર્યું અને 1944ની સપ્ટેમ્બર 24મી ઓક્ટોબર ખતપત્ર તૈયાર થયું 1944ની અંદર. અને પછી 24મી ઓક્ટોબર 1945ની અંદર રોજ 51 જે સંયુક્ત રાષ્ટ્રના જે સભ્ય દેશો હતા એ દેશોએ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની શું કરી? જાહેરાત કરી. કઈ તારીખે? 24મી ઓક્ટોબર 1945ના રોજ, 24મી ઓક્ટોબર 1945 રોજ છે, 51 દેશો ભેગા થઈ જે સંયુક્ત રાષ્ટ્રના સભ્યો હતા એ બધાએ ભેગા થઈ અને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી અને જાહેરાત કરી. તેઓ તેમાં આપણો ભારત છે એ પણ સમાવેશ એનો, એ 51 દેશોમાં આપણો ભારત દેશ પણ હતો. ત્યારથી જ આપણે, આપણો ભારત દેશ છે આપણે છીએ, એ આ 24મી ઓક્ટોબરના થી જ આપણે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય છીએ. અને એટલા માટે દર વર્ષે 24મી ઓક્ટોબરનો દિવસ છે એ યુનાઇટેડ નેશન ડે તરીકે ઓળખવામાં આવે છે, ઉજવવામાં આવે છે. હાલમાં સંયુક્ત રાષ્ટ્રની અંદર કેટલા દેશો છે? 193 દેશો સભ્ય બની ગયા. શરૂઆત થઈ હતી 51થી અને સભ્યો બન્યા કેટલા? 93. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલી વાત કરશું આજે. ફરી પાછો નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી તમારે રજા લઉં છું. થેન્ક યુ.